वडाली तालुका ना तमाम प्राथमिक शिक्षक भाइयों अने बहनों ने वडाली तालुका प्राथमिक शिक्षकों ने सहकारी शराफी मंडल वती थी दीपावली ना शुभ दिवसों की शुभकामनाओं नव वर्ष आप सर्व ने खूबज लाभदायी निवड़े एवी लोगों ने प्रार्थना अने आ कोरोना काल में अपने सब માર્ગદર્શિકા અનુસાર સોશિયલ ડિસ્ટન્સ જાળવી અને તહેવારોની ઉજવણી કરીએ એવી નમ્ર અપીલ પણ કરું છું. આ સાથે ZS TVના દર્શકોને પણ દીપાવલીની શુભકામનાઓ પાઠવું છું. ગુજરાતીઓને નવા વર્ષની શુભેચ્છાઓ અને આવનારું નવું વર્ષ તમારા પરિવાર માટે ખૂબ સુખ સમૃદ્ધિ અને પ્રગતિ આપે અને તમારું આરોગ્ય સારું રહે તેવી આપ સૌને આમ આદમી પાર્ટી કાલાવડ પરિવાર તરફથી શુભેચ્છાઓ. જય જય ગરવી ગુજરાત. દિવાળી અને નવ વર્ષના મંગલ પ્રસંગે હું જામનગર દ્વારકા જિલ્લાના આપણા સર્વે પરિવાર અને રાજ્યમાં વસતા આપણા બધા જ પરિવારોને નાગરિકોને આ મંગલમય પ્રસંગની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. આવતું નવું વર્ષ આપના અને આપના પરિવાર માટે સૌ પહેલાં તો આ કોવિડ સમયમાં આરોગ્યમય રહે, આપ સૌ સુરક્ષિત રહો, પ્રગતિમય રહે અને આવતા દિવસોમાં દરેક ક્ષેત્રે આપ અને આપનો પરિવાર સુખમય રીતે પ્રગતિ કરો એવી હું ઈશ્વરને પ્રાર્થના કરું છું. આપ સૌ પણ એક નાગરિક તરીકેનું દાયિત્વ હંમેશા આવતા નવ વર્ષમાં નિભાવતા રહ્યો અને એક શ્રેષ્ઠ રાષ્ટ્રના નિર્માણમાં આપણે સૌ આપણી યથાશક્તિ મુજબનું યોગદાન આપીએ એ પ્રકારની વ્યવસ્થામાં પણ આપ સૌ ચોક્કસ ભાગરૂપ રહેશો. પુનઃ નવ વર્ષની આપ સૌને મંગલમય શુભકામનાઓ સાથે વંદે માતરમ. Thank you.
આ વેપારી વર્ગને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને આવતું વર્ષ ખૂબ જ સારું જશે એવી પરમાત્માને પ્રાર્થના કરું છું. નમસ્કાર, આજે હું ડૉક્ટર કેયુરભાઈ પ્રજાપતિ ZS TVના માધ્યમથી પ્રાંતિજ શહેરના તમામ વતનીઓને નવી આવનારી દિવાળીની તથા નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવું છું. અમારા સમગ્ર ગ્રુપ જાયન્ટ્સ ગ્રુપ તરફથી હું સૌને હાર્દિક અભિનંદન આપું છું દિવાળીના તથા નવા વર્ષના. તથા આજે પ્રવર્તમાન આપણો જે કહેવાય છે કે કોરોના કાળ, એની અંદર આપણે શરૂઆતથી જોતા આવ્યા છે કે ફેબ્રુઆરીથી આપણે ત્યાં જેમ આતંકની જેમ ફેલાયેલો છે જે કોરોના, તો એની અંદર આપણે સૌએ અત્યાર સુધી જે ફાઇટ આપી છે તો આગળ પણ એવી જ રીતે આપણે ફાઇટ આપતા રહીએ. અને આ દિવાળી દરમિયાન આપણે કેવું છે કે એકબીજાને મળવાનું થાય પણ એ મળાપ દરમિયાન પણ આપણે એકબીજાથી ડિસ્ટન્સ જાળવીએ તથા એકબીજાને ઘરે જઈને કે જે ખાનપાનની વસ્તુઓ હોય છે આપણે તો તેને સાવચેતીથી લઈએ અથવા તો ના લઈએ બહુ બેટર વસ્તુ છે. ઠીક છે. બીજું કે બહારની સાઈડથી કોઈ પણ વસ્તુઓ લાવીને ખાતા પહેલાં થોડું ધ્યાન રાખવું તથા આપણા બાળકોને ખૂબ સાચવવા. ક્યાંય બહાર જતા પહેલાં પણ આપણે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું કે હજી પણ કોરોના ઓછો થયો છે પણ પૂર્ણ સમયે પૂર્ણ રીતે પૂર્ણ નથી થયો એમ. તો આપણે ધ્યાન રાખીને આપણે આપણા ફેમિલીને આપણા બાળકોને સાચવીએ એ જ અમારી શુભેચ્છાઓ. અને નવા વર્ષમાં ખૂબ ખૂબ આપને અભિનંદન. આપણે એવું ફ્યુચરમાં એવું કહી શકીએ કે કોરોના હવે આપણા જીવનમાંથી જાય અને આપણા જીવનની ઉત્તર ઉત્તર પ્રગતિ થાય. નમસ્કાર. મૌલિક ચૌહાણ, શાંતમ ડેન્ટલ ક્લિનિક, પ્રાંતિજ. આપ સૌ પ્રાંતિજવાસીઓને ZS TVના માધ્યમથી દિવાળીની શુભકામનાઓ પાઠવું છું અને નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. નવું વર્ષ આપ સૌને સુખદાયી, ફળદાયી, લાભદાયી નીવડે એવી સૌને પ્રભુને પ્રાર્થના. આ કોરોનાના સંકટમાં આપ સૌ પ્રાંતિજવાસીઓને એટલી મારી નમ્ર વિનંતી કે સૌ દિવાળીના પર્વમાં સોશિયલ ડિસ્ટન્સિંગ રાખીને જે બી તમારી ખરીદી હોય કે જે બી હોય એ તમે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખીને કરો. અને બીજું, સૌ માસ્ક સેનિટાઈઝરનો વારંવાર ઉપયોગ કરો. ઘરની બહાર નીકળતી વખતે રેગ્યુલર માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવો, એ સૌ ધ્યાનમાં રાખશો. આજે ZS TVના માધ્યમથી હું અશોક પરમાર, અમારું સર્જન ફાઉન્ડેશન પરિવાર વતી સર્વે જાતિ ધર્મના લોકોને ગુરુવારથી શરૂ થતા દિવાળી અને નવા વર્ષના અભિનંદન પાઠવું છું. સાથે દરેકને, દરેક જાતિના લોકોને નવા વર્ષમાં સુખ સમૃદ્ધિ નિરોગી જીવન પ્રભુ અર્પે એવી પ્રાર્થના કરું છું. અત્યારે કોરોનાની આટલી મહામારી ચાલી રહી છે વૈશ્વિક ધોરણે, ત્યારે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે નવો વર્ષ આપણું કોરોનામાંથી આપણે મુક્ત થઈએ. દરેક વ્યક્તિના ધંધા, રોજગાર, નોકરી જે અત્યારે રોજગારીની રીતે ઘણું ધીમું થઈ ગયું છે તેમાં ફરીથી આપણું આખું જનજીવન રાબેતા મુજબ થાય એવી ભગવાનને પ્રાર્થના સાથે દરેકને નવા વર્ષના ખૂબ ખૂબ અભિનંદન. હેપી દિવાળી એન્ડ હેપી ન્યુ યર.
શ્રીરામ, હું નટુભાઈ રામજીભાઈ બારોટ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા, ગ્રાહક હિત સુરક્ષા મંડળ પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠાના પ્રમુખ તેમજ વિશ્વ હિન્દુ પરિષદ હિંમતનગર જિલ્લાના પૂર્વ જિલ્લા મંત્રી, હું દિવાળી પર્વ તેમજ 2077ના શરૂ થતા નવા વર્ષની આપને તથા આપના કુટુંબીજનોને મારી ખૂબ ખૂબ શુભકામનાઓ. હું આપને વિનંતી કરવા માગું છું કે બજારની ખરીદીમાં આપણે જાગૃત બનીએ, ખરીદીમાં બિલ લેવાનો આગ્રહ રાખીએ, તેમજ જ્યાં પણ જરૂરિયાત જણાય, માહિતી અથવા તો ફરિયાદ સંબંધી કોઈ પણ જરૂરિયાત હોય, માહિતી મેળવવી હોય તો ગ્રાહક હિત સુરક્ષા મંડળ પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠાનો સંપર્ક કરવા આપને જણાવીએ છીએ. કોરોના મહામારી ચાલી રહી છે, આ મહામારીમાં આપણે સૌ જાગૃત બનીએ, માસ્ક પહેરવાનો આગ્રહ રાખીએ, તેમજ જરૂર ન જણાય તો ઘરમાં જ રહીએ અને કોરોનાને માત કરીએ તેવી હું આપને વિનંતી કરું છું. ફરીથી હિન્દુ ધર્મના પવિત્ર તહેવારો આજથી શરૂઆત થઈ ગયા છે. આપ સૌને આ તહેવારોની ખૂબ ખૂબ શુભેચ્છાઓ શુભેચ્છાઓ શુભેચ્છાઓ. જય શ્રી રામ, જય શ્રી રામ. તથા પ્રાંતિજ તાલુકાના સ્નેહીજનો, મિત્રો તથા ગ્રાહક મિત્રોને સંવત 2077ના મારી હાર્દિક શુભેચ્છાઓ. નવા વર્ષ આપ સૌનું પ્રગતિમય જાય એવી પ્રભુને પ્રાર્થના. વધુમાં કોરોના હિસાબે જે લોકોએ સાથ સહકાર આપ્યો છે એ સૌનો પણ હું આભાર માનું છું. પ્રાંતિજના વેપારીઓ પણ જે ડિસ્ટન્સ રાખીને ધંધો કરી રહ્યા છે એ લોકો પણ ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર છે. આપ સૌને એક નમ્ર વિનંતી, જ્યારે પણ આપને સોના ચાંદીનું કંઈ પણ કામ હોય, લેવું હોય, વેચવું હોય, તો અવશ્ય એક વખત મુલાકાત લો, આપને ચોક્કસ ફાયદો થશે. વગર વ્યાજના દાગીના ઉપર વગર વ્યાજના રૂપિયા અહીંયાથી આપને મળી શકે છે, તો ચોક્કસ પધારજો. જય શ્રી કૃષ્ણ. એડ્રેસ ટીવીના સર્વે દર્શક મિત્રોને નમસ્કાર અને દિવાળી તેમજ નવા વર્ષને શુભકામનાઓ. હું ડૉક્ટર કામેશ્વર પ્રસાદ, શ્રીમતી એમ સી દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ પ્રાંતિજના પ્રિન્સિપલ, આપ સર્વેનો પુનઃ દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું. આ કોલેજના તમામ વિદ્યાર્થી ભાઈ બહેનો તેમજ બાલિગણો, આજુબાજુના સર્વે મિત્રો, વાલીઓનો, સ્ટાફ પરિવારનો હું હૃદયપૂર્વક દિવાળીની શુભેચ્છા આપું છું, તેમજ નવા વર્ષની પણ શુભેચ્છા આપું છું. મને ખ્યાલ છે કે પ્રાંતિજ કોલેજ એ કલાની નગરીમાં સ્થિત છે. શિક્ષણની સાથે સાથે કલા ક્ષેત્રમાં પણ પ્રાંતિજ કોલેજ ખૂબ આગળ છે. દર વર્ષે યુથ ફેસ્ટિવલમાં સમગ્ર યુનિવર્સિટીમાં સ્થાન મેળવે છે. નાટકમાં તેમજ અન્ય પ્રવૃત્તિઓમાં, ખેલમાં પણ ઇન્ટરનેશનલમાં પણ જાય છે. નેશનલ સુધી પણ એના ખેલાડીઓ ખૂબ આગળ નામ રોશન કરે છે. શિક્ષણ ક્ષેત્રે પણ વિદ્યાર્થી ભાઈ બહેનો ખૂબ નામ રોશન કરે છે. અને આ તમામ ચીજોના જીએસટીવી, જેડએસ ટીવી ખૂબ સારી રીતે પોતાના કવરેજ અંદર લે છે અને અમારે કોલેજને ખૂબ આગળ નામ આવે છે. તો એ બદલ એમના પત્રકાર મિત્રોનો પણ અને સંચાલકશ્રીઓનો પણ હું ખૂબ ખૂબ આ તબક્કે અભિનંદન પાઠવું છું. પ્રમાણિક ચેનલ છે, લોકોને કામ માટે સદા તત્પર રહે છે, એટલે એ માટે પણ એમને અભિનંદન આપું છું. તેમજ સર્વે મિત્રોનો, સમાજનો ફરીથી પુનઃ પુનઃ દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું. અસ્તુ.
સંગન સ્ટોર દેસાઈની પોડ પ્રાંતિજ, જે નવા વર્ષના 2020-21ના હાર્દિક શુભકામનાઓ પાઠવે છે. નૂતન વર્ષ અભિનંદન તથા કોરોનાના સંક્રમણના કારણે દરેકે માસ્ક પહેરવું તથા સોશિયલ ડિસ્ટન્સ રાખવું અને સેનિટાઇઝરનો ઉપયોગ કરવો એ ખાસ ધ્યાન રાખવું, જેના કારણે કોરોનાનું સંક્રમણ ઘટી રહે એમ. જય જિનેન્દ્ર. નમસ્કાર. જ્ઞાન યુગ એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ પ્રાંતિજ સંચાલિત ચિત્રણી નર્સિંગ કોલેજ, ચિત્રણી ફિઝિયોથેરાપી કોલેજ, ચિત્રણી નર્સિંગ સ્કૂલના ટ્રસ્ટી તરીકે હું પટેલ અરવિંદભાઈ ખોડીદાસ આપ સૌ સાબરકાંઠા અને રાજ્યના સૌ નાગરિકો, યુવાનો, માતાઓ, ભાઈઓ, બહેનો સૌને આવનારી દિવાળીના તહેવારોની શુભેચ્છાઓ પાઠવું છું અને વર્ષ 2020-21નું નૂતન વર્ષ આપ સૌને ખૂબ ફળદાયી, લાભદાયી નીવડે તે માટે ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરું છું અને આપ સૌને અભિનંદન આપું છું. હાલમાં ચાલી રહેલી કોરોનાની મહામારીમાંથી ભગવાન આપણને સૌને બચાવે, સૌની તંદુરસ્તી સારી રહે એવી પણ ભગવાન શિવજીને હું પ્રાર્થના કરું છું અને આપ સૌને મારી અને વિનંતી કરું છું કે અમારી ચિત્રણી નર્સિંગ કોલેજ અને અન્ય સંસ્થાઓમાં આપના વિદ્યાર્થીઓને, આપના બાળકોને, આપના સંતાનોને દાખલ કરી એના અમારી ઉત્તમ અભ્યાસક્રમની આ જે સંસ્થા છે એનો સૌ લાભ લે અને બાળકો પોતાના આત્મનિર્ભર બની શકે તેવું સારું શિક્ષણ લે એટલા માટે આપ સૌનો સહકાર હું ઈચ્છું છું. જય જય ભારત. જ્ઞાનયોગ એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ સંચાલિત ચિત્રી નર્સિંગ કોલેજ એન્ડ સ્કૂલના તમામ વિદ્યાર્થી ભાઈ બહેનો, વાલી મિત્રો, તમામ સ્ટાફ અને અમારી ઇન્સ્ટિટ્યૂટને લાગતા વળગતા તમામ સ્નેહીજનોને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. તમારું નવું વર્ષ શુભદાયી, ફળદાયી, લાભદાયી, યશસ્વી નીવડે એવી મારી ને મારા પરિવાર તરફથી દરેકે દરેકની હાર્દિક શુભેચ્છાઓ. રામ રામ. તલોદ પ્રાંતિજ, મારા મત વિસ્તારના સર્વે નાગરિકો, મારા સગા સ્નેહી મિત્રો, વડીલો, સર્વ મારા કાર્યકર્તા મિત્રો, આવનારું વર્ષ આપના માટે શુભદાયી, લાભદાયી નીવડે એ પરમપૌર પ્રાર્થના પરમાત્મા ભગવાનને પ્રાર્થના કરું છું અને આવનારું નવું વર્ષ સર્વને સુખી થાય એવી પ્રભુની પ્રાર્થના. નવ વર્ષના મારા સર્વને રામ રામ. નવ વર્ષના સર્વને મારા જય શ્રી કૃષ્ણ. નૂતન વર્ષ અભિનંદન. મિત્રો, આ વિશ્વની અંદર અને આજે આખા ભારત દેશની અંદર જોવા જઈએ તો કોરોનાની મહામારી ખૂબ ચાલી રહી, ત્યારે કોરોના મહામારીની અંદર આ દિવાળીના પર્વમાં આપ સૌ સાવચેતી રાખીએ અને સરકારની ગાઈડલાઈન મુજબ વર્તીએ એવી અભ્યર્થના રાખું છું. ભારત માતે જય. વંદે માતરમ. પ્રાંતિજ નગરના સૌ નગરજનો, નાગરિકો અને ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ, આવનારું નૂતન વર્ષ આ સર્વેનું સુખ સમૃદ્ધિ ભર્યું જાય અને આ નવું વર્ષ સૌને કોરોના મહામારીમાંથી મુક્તિ આપે તેવી હું પ્રાર્થના કરું છું. સાથે સાથે આ નગરના યુવાનોને હું અપીલ કરું છું કે દીપાવલીના પર્વની સાથે સાથે હાલમાં મતદાર યાદી સુધારવાનું પણ
કરે ચાલી રહ્યું છે. તો જે યુવાન મિત્રોની ઉંમર 18 વર્ષથી પૂર્ણ થઈ હોય તેવા યુવાન મિત્રો મતદાર યાદીનું પોતાનું ફોર્મ ભરી અને મતદાર યાદીમાં નામ નોંધાવે અને આ રાષ્ટ્રના એક જાગૃત નાગરિક મતદાર બને એવી અપીલ કરું છું. અંતમાં આપ સૌ નગરજનોને મારી દીપાવલીની શુભેચ્છાઓ, નવા વર્ષના અભિનંદન, સૌને સાલ મુબારક, ભારત માતા કી જય, વંદે માતરમ. આજથી શરૂ થતા આ દિવાળી પર્વમાં વાઘબારસ, ધનતેરસ, કાળી ચૌદસ, દિવાળી અને નૂતન વર્ષ અભિનંદનની સૌ મિત્રો પ્રાતિજનોને હું શુભકામનાઓ પાઠવું છું અને હું અને મારા કુટુંબીજનો વતી આપ સૌને નૂતન વર્ષ અભિનંદન પાઠવું છું. દિવાળી સૌ હળીમળીને સારી રીતે ઉજવીએ અને તમામ પ્રકારની સરકારની ગાઈડલાઇન્સને ફોલો કરીએ અને આવનારા સમયના એક સાથ બધા એકબીજાનો સાથ આપી અને સમયના આ કપરા કાળને કાઢી ફરીથી એક રેગ્યુલર જીવન તરફ જઈએ એવી સૌને શુભકામનાઓ. પ્રથમ તો જેડેસ ટીવીના તમામ દર્શકો તથા સાબરકાંઠાની તમામ જનતા, પ્રાંતિજ અમારાના વહાલા નગરજનો, સર્વેને દીપાવલીની હાર્દિક શુભકામનાઓ તથા પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત તમામ સંસ્થાઓના વાલીઓ, મારો સ્ટાફગણ તથા મારા શુભેચ્છકોને દરેકને દીપાવલીની નૂતન વર્ષ અભિનંદનની એડવાન્સમાં શુભકામનાઓ પાઠવું છું. કોરોના જેવી મહામારીમાં આપણે સંયમપૂર્વક, જવાબદારીપૂર્વક આ તહેવારોને ઉજવી અને એકબીજાને મદદરૂપ થઈ તહેવારોની સાતત્યપૂર્ણ ઉજવણી કરીએ તેવી દરેકને મારી અપીલ છે. જય હિન્દ, જય ભારત. જેડેસ ટીવીના માધ્યમથી હું મારી પ્રાંતિજ અને તલોદ વિધાનસભાના સર્વે ભાઈ બહેનો અને સર્વે કાર્યકરોને નૂતન વર્ષના નૂતન વર્ષાભિનંદન પાઠવું છું. નવું વર્ષ આપ સૌ માટે ખૂબ નિરોગીમય રહે, ખૂબ આપ તંદુરસ્ત રહો, ખૂબ પ્રગતિ કરો એવી જ હું ભગવાનને પણ પ્રાર્થના કરું છું. દિવાળીનું પર્વ ચાલી રહ્યું છે અને આ પર્વ દરમિયાન મારો આપણે બધાને નમ્ર વિનંતી છે કે કોરોનાની જ્યારે મહામારી ચાલી રહી હોય ત્યારે આપ સર્વે માસ્ક પહેરીને જ બહાર નીકળો, વારંવાર હાથ ધોવાનું રાખો, સોશિયલ ડિસ્ટન્સિંગનું આપણે પાલન કરીએ એવી પણ આપણે બધાને મારી નમ્ર વિનંતી છે. આવનારું વર્ષ કોરોના મુક્ત રહે અને જેમ સરકારની ગાઈડલાઇન પ્રમાણે આપણે એને વર્તીને રહીએ એવી પણ હું આપને સર્વેને હું નમ્ર વિનંતી કરું છું. ફરીથી આપ સર્વેને આ જેડીએસ ટીવીના માધ્યમથી, જેડીએસ ટીવીના પણ અને આપ સર્વેને ફરીથી મારા હાર્દિક નૂતન વર્ષાભિનંદન. ધન્યવાદ. નમસ્કાર મિત્રો, હું છું દીપ્તિ બ્રહ્મભટ્ટ, પ્રાંતિજ નગરપાલિકા કોર્પોરેટર. વોર્ડ નંબર 4 અને પ્રાંતિજના નગરજનોને હું દિવાળીની શુભકામના પાઠવું છું. સાથે સાથે આપનું આગામી વર્ષ શુભદાયી અને લાભદાયી નીવડે તેવી ભગવાનને પ્રાર્થના. હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે, કોરોના હજુ ગયો નથી, કોરોના આપણી વચ્ચે જ છે. તો આપણે કોરોનાથી બચવા માટે સોશિયલ ડિસ્ટન્સ જરૂરી છે, સાથે સાથે સેનિટાઇઝર અને માસ્કનો ઉપયોગ કરવો જોઈએ. ખાસ નાના બાળકોને સેનિટાઇઝર લગાવીને ફટાકડા ફોડવા જવા દેવા નહીં, કાં તો એનું ધ્યાન રાખો. મારા કોંગ્રેસના કાર્યકર્તાઓને હું એક સંદેશ આપવા માંગુ છું. અસફળતા એક ચુનૌતી હૈ, સ્વીકાર કરો. ક્યાં કમી રહ ગઈ હૈ, દેખો ઉસે સુધાર કરો. જબ તક ના સફળ હો, નિંદ ચેન કો ત્યાગ કરો. સંઘર્ષ કા મેદાન છોડ કે મત ભાગો તું.
कुछ किए बिना ही जय जयकार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती। लहरों से डरकर नौका पार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती। तमाम कार्यकर्ताओं ने दिवाली की शुभकामना। आज थी शुरू थता दिवाली तेमज नूतन वर्ष सहित त्यौहारों प्रसंगे सब प्रथम आप सौने हूँ हार्दिक शुभेच्छाओं पाठवु छू अने आपनी दिवाली अने नूतन वर्ष खूब उत्साहभेर उमंगभेर अने निवड़े एवी भगवान माताजी ने प्रार्थना करूँ छू। आवनारू नव वर्ष पण आपना सौना माटे खूब लाभदायी फलदायी निवड़े एवी भगवान माताजी ने पुनः प्रार्थना करी અને આવનારો સમય આપણા બધા માટે ખૂબ સારો રહે। કોરોનાના કાળમાં પણ આપ સૌએ ખૂબ હિંમત દાખવી, ગત વર્ષે પણ ખૂબ હિંમત દાખવી અને આપે સરકારના નિયમોનું પાલન કર્યું અને ખૂબ સારી રીતે આપનું જીવન જીવી રહ્યા। પણ ફરીથી મારી આપ સૌને વિનંતી છે કે આ કોરોનાના કપરા કાળમાં પણ આપ આવનારા વર્ષમાં પણ ખૂબ સચેત રહી અને જે નિયમો હોય એ નિયમો મુજબ જ આપણે અનુસરીએ અને તેનાથી આપણું તંદુરસ્ત શરીર રહે અને આવનારું નવું વર્ષ આપણા બધાના માટે લાભદાયી ફળદાયી નીવડે એવી ભગવાન માતાજીને પ્રાર્થના કરું છું પુનઃ અને આપ સૌ સુખી રહો એવી અપેક્ષા રાખું છું। હું વિભાસ પટેલ, તીર્થાંગન વિસામો વૃદ્ધાશ્રમના ટ્રસ્ટી, આપ સૌ અમારા દાતાશ્રી તથા અમારા સ્નેહીઓને નવું વર્ષ શુભ નીવડે અને આ દીપાવલીનો તહેવાર ખૂબ જ આનંદ મંગલથી આપણે સૌ ઉજવીએ તેવી પ્રભુને અભ્યાસના કરું છું। મારા વડીલ વૃદ્ધો પણ આપશ્રીને આ અંગેના આશીર્વાદ આપે છે કે આવી કોરોનાવાળી પરિસ્થિતિમાં પણ બધા સ્વસ્થ રીતે દિવાળી ઉજવે, સરકારની ગાઈડલાઈન મુજબ દિવાળી ઉજવે અને કોઈને પણ હાનિ ન પહોંચે તે રીતે દિવાળી ઉજવે। બીજું, નવા વર્ષ માટે એક જ વાક્ય કહું કે મારે આપ સૌને સાલમું બાળક નથી કહેવું,
મારે આપ સૌને સાલ મુબારક નથી કહેવું, મારે ફક્ત કહેવું છે સાથ મુબારક. જય શ્રી કૃષ્ણ. નમસ્કાર. આજના GSTV ના સૌ મિત્રોને આવતી દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. ભારતીય જનતા પાર્ટી સાબરકાંઠાના ફરીથી જવાબદારી મને જે પ્રમુખની સોંપવામાં આવી છે, નિષ્ઠાપૂર્વક આગામી ટર્મ સુધી મારી પૂર્ણ કરવાની આપ સૌને જવાબદારી નિભાવવા માટે શક્તિ માગું છું. અને આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટી સાબરકાંઠામાં આવતી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પણ ભવ્ય વિજય આપી અને પ્રદેશની અંદર ફરીથી સરકારની અંદર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો, નગરપાલિકાઓ ખૂબ સારી બહુમતીથી મેળવી અને સત્તા ઉપર આવશે એવી આશા પણ રાખું છું. આપ સૌએ જોયું કે આવા મહામારીની અંદર પણ આપણે ગુજરાતની બાય ઇલેક્શનની 8 સીટો ખૂબ મોટી સરસાઈથી જીતી શક્યા છે. દેશની અંદર પણ, બિહાર જેવા રાજ્યની અંદર પણ ભારતીય જનતા પાર્ટી નીતિશકુમારની સાથે રહી અને વિજયી બનીશ એમ આગામી દિવસોની અંદર આપણું કેન્દ્રનું નેતૃત્વ, ગુજરાતનું નેતૃત્વ સાથે મળી અને ગુજરાતના દેશના વિકાસની અંદર સૌ એમાં સહભાગી બનીએ. ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રના આપણા જ માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ જે રીતે દેશની ચિંતા કરી રહ્યા છે અને આજે સુરક્ષા સામર્થ્ય અને આત્મનિર્ભરની જે વાત કરી રહ્યા છે એની અંદર આપણે સૌ સહયોગી બનીશું. દેશની સરહદો ઉપર જે તે કંઈ આપણી સાથે ઘટનાઓ બની રહી છે એની અંદર આપણે આપણા વડાપ્રધાનને સૌ સાથે મળી અને તાકાત આપીએ. અને આત્મનિર્ભર સ્વદેશીની વાતો વર્ષોથી આપણે સાંભળી છે પણ આપણે એ દિશાની અંદર ખૂબ આગળ વધી આપણે આપણા જ માલોનું ઉત્પાદન કરી આપણે સૌ પણ મોટી મોટી કંપનીઓનું ન ખરીદતા આપણી પોતાની નાના નાના વેપારીઓની દુકાનોની અંદરથી પણ માલ સામાન ખરીદવાનો આગ્રહ રાખીશું તો સૌને રોજીરોટી મળી રહેશે એવું મારું આ અંગત માનવું છે. અને એ જ રીતે આપણે આગામી દિવસોમાં વડાપ્રધાનનો સંકલ્પ આત્મનિર્ભરનો છે, લોકલ ફોર વોકલનો જે વાત છે એને મેક ઇન ઇન્ડિયા છે, મેડ ઇન ઇન્ડિયા છે, આ બધી જ બાબતોને આપણે સાકાર કરીએ એવી આજના તબક્કે આપ સૌને આગામી દિવાળીની શુભેચ્છાઓ પાઠવું છું. મારા સૌ કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીના મિત્રો વતીથી પણ, સંગઠનના તમામ કાર્યકર્તાઓ વતીથી પણ દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. વંદે માતરમ, ભારત માતા કી જય. નમસ્કાર. સૌના આત્મ સ્વરૂપમાં પ્રેમપૂર્વક પ્રણામ પાઠવું છું. આજે આપણો દેશ આપણા લોકલાડીલા વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી, એવા જ આપણા લોકલાડીલા નેતા અને દેશના ગૃહપ્રધાન આદરણીય શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં સમગ્ર દુનિયા આપણા દેશની પ્રગતિની નોંધ લેવી પડે એ સ્થિતિમાં કાર્ય કરી રહ્યા છે ત્યારે આપણે સૌને ખબર છે કે આ 2020ના વર્ષમાં કોરોનાની મહામારીએ સમગ્ર દુનિયામાં ભરડો લીધો, આપણો દેશ કેવી રીતે બાકાત રહી શકે. પણ સમય સૂચકતાના પગલાં અને આદરણીય નરેન્દ્રભાઈની દીર્ઘદ્રષ્ટિએ આ મહામારીમાંથી પણ દેશને શક્ય એટલો બચાવ કર્યો છે. આ બંને મહાનુભાવોએ અને ભારતીય જનતા પાર્ટીના આપણા ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈના નેતૃત્વમાં
ગુજરાત પણ કોઈ ક્ષેત્રમાં પાછળ નથી. આજે આપણે જોઈએ છે કે હમણાં જ કેન્દ્ર દ્વારા ખેડૂતો માટે ખેતીલક્ષી સુધારા કરવામાં આવ્યા. આઝાદી પછી આ દીર્ઘદ્રષ્ટિ સુધારા સૌ પ્રથમવાર થયા. એક ગુજરાતી માટે આ ગૌરવની બાબત છે. આજે આરોગ્યનું ક્ષેત્ર હોય, શિક્ષણનું ક્ષેત્ર હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ક્ષેત્ર હોય, અથવા તો સાચા અર્થમાં એકાત્મ માનવ દર્શનનું ક્ષેત્ર જોઈએ તો પણ આપણે ખૂબ સારી પ્રગતિ કરી રહ્યા છીએ. ત્યારે એક નાનકડી બેંકની વાત પણ આપના ધ્યાને મૂકું. આ કોરોના મહામારીમાં આપણી આ જિલ્લા બેંકે જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં ત્યાં ખેડૂત મિત્રોને, સભાસદ મિત્રોને, ગ્રાહક મિત્રોને હંમેશા સેવા પૂરી પાડવાનો પ્રયત્ન કર્યો છે. બેંક હંમેશા, બેંકનો સ્ટાફ પણ હંમેશા કાયમ માટે સેવા માટે તત્પર રહે છે. એવા સંજોગોમાં જે ગ્રાહક મિત્રોએ, સભાસદ મિત્રોએ, ખેડૂત મિત્રોએ બેંકને સાથ અને સહકાર આપ્યો છે તેમને પણ કેમ ભૂલી શકાય, એમનો પણ આભાર માનું છું. આ નવું વર્ષ હવે 2000નો અંત તરફ છે. 2020 ત્યાર પછીનું આ દિવાળી પછીનું નવું વર્ષ સૌ મિત્રોને, સૌ જનજનને જીવનમાં ખુશીઓ, ઉમંગ, એકાત્મતા, નવી નવી ભાવનાઓથી પ્રેરી અને એકબીજા સાથે પ્રેમના પુષ્પો પાંગરે એવી સ્થિતિનું નિર્માણ થાય એવી આપ સૌને શુભકામનાઓ પાઠવું છું. અને પરમ કૃપાળુ પરમાત્માને આપણે સૌ પ્રાર્થના કરીએ કે આ મહામારીમાંથી જલ્દીથી સમગ્ર માનવ જાતને ઉગારે. અસ્તુ. જય હિન્દ. જય સરદાર.